હું તમને પૂછું, માની લો કે તમે મને ગુરુ બનાવ્યો અને હું તમારા ઘરે આવ્યો અને તમારું ઘર જોતા મને એમ થાય આ રૂમમાં મારે જવું છે. ના બાવસી, વટે થોડું કોઈ કામ નહીં, ના મોરે વટે જાણું છે. નેનકા બચ્ચા જીકણ હું કહું કે મોરે વટે જાણું છે, હું જીત પકડું અને દરવાજો ખોલાવું તો મને ઠા પડે કે અંદર 10 લાખ ના ખર્ચે તમે હોમ થિયેટર બનાવીશ. હવે એ હોમ થિયેટર મારી નજર સામે આવે અને તમે આખી દુનિયાને કહેતા હો કે ઓ મારા ગુરુ, આ મારા ગુરુ. અને હું ત્યારે તમને એમ કહું, ભાઈ તારા જેવા શ્રાવક માટે ઘરમાં પાપનું સ્થાન ના જોઈએ, બંધ કરી દે. 10 લાખ નું હોય કે 20 લાખ નું હોય, 14 mm નો હોય કે 35 mm નો પડદો હોય, ઉચકીને ફેંકી દે, બંધ કરી નાખ. આપણા ઘરની અંદર થિયેટર ના શોભે. આપણા ઘરમાં મંદિર હોય તો વેલ એન્ડ ગુડ, મંદિર ન હોય તો થિયેટર તો ન જોઈએ. આવું હું કહું, તમે માની લો ખરા? જલ્દી હા કે ના કહો, એટલે મને તમને ચેલો બનાવવો કે નહીં ખબર પડે. ઈ કે અમે તમને ગુરુ બનાવીએ તો ને, તમે જ ગુરુ બનાવો એમાંના નથી. હા અરે, તમારા ઘરની વાત છોડો, અમારે જે ઉપાશ્રયમાં ઉતરવું છે અપાશ્રય માટે અમે સંઘને કદાચ એમ કહીએ ને કે ભાઈ ઉતરવાનું અમારે જ, રહેવાનું અમારે જ, આ ચીજની અમારા અપાશ્રયમાં જરૂર નથી. નહીં મારા સાહેબ, તમારા માટે નથી, આ તો લુક આવે, લુક એલિવેશન ટોપ હોવું જોઈએ. તમને ભલે ગરમી થાય એ અમે ના જાણીએ, અમારો અપાશ્રય ટકાટક દેખાવો જોઈએ. અમારું સંઘમાં નથી ચાલતું, તમારા ઘરમાં તો ન ચાલે સમજ્યા, અમારા સંઘમાં પણ અમારું નથી ચાલતું. આવતીકાલે તમારી પેઢીમાં આવીને અમારા આચાર્ય કોઈ ઉભા રહીને એમ કે ચોપડો બતાવો, બતાવો ખરા. ભાઈ કમિટીના મેમ્બરો કોઈ બેઠા હોય તો બોલો તો ખરા, બતાવો કે ના બતાવો. નહીં આવું, ચિંતા નહીં કરો, ધબકારા વધી જાય. હવે તમારા રૂપિયા, સંઘના રૂપિયા એના માલિક તમે છો, ભગવાન છે, અને ભગવાનની ગેરહાજરીમાં શાસન કોણ ચલાવે? આચાર્ય. તો આચાર્યની એટલી પરમિશન નહીં એ તમારો હિસાબ પૂછી શકે, એ તમારે કાર્યવાહી પૂછી શકે, એ તમારા ટ્રસ્ટીઓના નામ પૂછી શકે, અને આચાર્યોની ત્યાં સુધી તૈયારી કરી કે નહીં એ કદાચ કહે કે 24 એ 24 કે 22 એ 22 કે 20 કે 11 જે પણ ટ્રસ્ટી છે એમણે આખા દિવસમાં એક વખત હાજર થવાનું, આવે કે ન આવે? આવે. કોર્ટમાં જજ કે વકીલ બોલાવે ને તો આવે, અમારી કોઈ કિંમત નહીં. આચાર્યનું ડિવેલ્યુએશન, ઉપાધ્યાયનું ડિવેલ્યુએશન, સાધુનું ડિવેલ્યુએશન, કારણ કે તમારે મન ભગવાન જેટલા મહાન છે એટલા ગુરુ મહાન નથી. જાઓ જરા શીખોની અંદર, એમને ગુરુ કેટલા મહાન, એમના એમના ભક્તિના સ્થાનને ગુરુદ્વારા કહેવામાં આવે, એમના આરાધ્ય ગ્રંથને ગુરુ ગ્રંથ કહેવામાં આવે, અને એમના પ્રવચનને ગુરુવાણી કહેવામાં આવે. બધી જ જગ્યાએ કેન્દ્રમાં ત્યાં ગુરુ શબ્દનો પ્રયોગ થાય, અને અમે જે દેવને બતાવનાર છે એ ગુરુને અમે સાઈડમાં મૂકી દીધા. દેરાસરમાં 2.5 કલાક બેસી શકનારા અપાશ્રામાં 2.5 કલાક પણ જો ના બેસી શકતા હોય તો મને કહેવા દો, તમને જીવંત પરમાત્મામાં રસ નથી, તમને સ્થાપના પરમાત્મામાં રસ છે. આચાર્ય પદ ની ખરાખરી જો આરાધના કરવી હોય નક્કી કરો, ગચ્છાધિપતિ જ્યાં સુધી સાબરમતીમાં બિરાજમાન છે આખા દિવસમાં એક વાર દૂરથી વંદન કરીને પણ આપણા જીવતરને સફળ કરીએ.